यूपीएससी ना विद्यार्थियों, कांतना खंड काव्य विषे तमारे अलग थी प्रश्न पण आवे छे। एटला माटे मैं काले तमने पुस्तकोना नाम पण आप्या, अति ज्ञाननी वात करी। आजे वसंत विजय अने चक्रवाक मिथुन बेनी वात पूरी करीशुं। वसंत विजय, एवुं कहेवाय छे के वसंत विजय એ અત્યાર સુધીની કાવ્યકળાની શિશિરમાં કાવ્યકળાનો પહેલો વસંત વિજય બનીને આવે છે। આ સુંદરમનું વાક્ય છે। ગુજરાતી ભાષાના સર્વોત્તમ ખંડ કાવ્ય તરીકે સ્થાન પામેલ આ કાવ્ય અનવદ્ય કૃતિ તરીકે રચાયું એ દિવસથી આજ સુધી પ્રશસ્તિ પામતું જ રહ્યું છે। કાંતના અતિજ્ઞાન, વસંત વિજય અને દેવયાનીનું વસ્તુ પુરાણ ખ્યાત છે અને ચક્રવાક મિથુનનું વસ્તુ લોક ખ્યાત છે। આપણને ખંડકાવ્ય સ્વરૂપના લક્ષણો ખબર છે કે એનું વસ્તુ ખ્યાત હોય છે, કાં તો પુરાણ ખ્યાત હોય કાં લોક ખ્યાત હોય। તો વસંત વિજયનું, અતિજ્ઞાનનું અને દેવયાનીનું એ પુરાણ ખ્યાત વિષય વસ્તુ છે। આ ચારેય કૃતિઓમાં જે કથા છે એમાં શાપનું તત્વ રહેલું છે, પણ કવિ કાંતનો રસ આ જે જાણીતું કથાનક છે શાપનું કે વરદાનનું જે કોતે એને એ બયાનમાં રસ નથી કે એ શાપના વર્ણનમાં પણ કાંતને રસ નથી। એમની સર્જકતાને જે સંબંધ છે એ કોઈ એક કટોકટી ભરી ક્ષણ વિશેષ જે ખંડ કાવ્યની અંદર બહુ મહત્વની હોય એ ક્ષણ પકડવામાં કાંતને વધારે રસ છે, અને એ ક્ષણ એ આ પાત્રની નથી રહેતી પણ સમગ્ર મનુષ્ય જાતિની બની જાય છે। મનુષ્યના સમગ્ર સંવેદને હચમચાવી નાખી એને પ્રાણ ઘાતકતા તરફ દોરી જાય એવી પળ કાંતને એ પળમાં રસ છે, અને ખંડકાવ્યની અંદર ટૂંકી વાર્તાની જેમ કોઈ એક પળ મહત્વની હોય, ટૂંકી વાર્તામાં પણ કોઈ એક પાત્રનું જીવન દાવ પર લાગેલું હોય, કોઈ એક જ પાત્ર કેન્દ્રમાં હોય, ખંડકાવ્યમાં પણ કોઈ એક જ પાત્ર કેન્દ્રમાં હોય, એની અંદર મહાકાવ્યની જેમ કે આખ્યાનની જેમ બધા ના હોય, ઘણા બધા પાત્ર ના હોય, એની અંદર આરંભથી અંત સુધીની કથા પણ ના હોય, એમાં કોઈ એક પાત્રના જીવનની કોઈ એક મહત્વની પળ જેની અંદર એને આ પાર કે તે પાર થવાનું છે એવી મહત્વની પળ જેને આપણે કી મોમેન્ટ કહીએ અથવા કટોકટી ભરી ક્ષણ કહીએ, કાંતને એ પળમાં રસ છે। શાપના તત્વને પસંદ કરી કાંત નિયતિની કઠોરતાને અને એના જડતા ભરેલા તંત્રને હકીકતે તો આલેખે છે। અનિવાર્ય તત્વની સામે પોતાની રીતે જીવવા મથતા, ઝઝૂમતા અને એમ કરતા અંતે પરાભવ પામતા પાત્રનું મનોગત કેવા કેવા સૂક્ષ્મ સંવેદનોમાંથી પસાર થાય એ નિરૂપવા તરફ કાંતનો બધો જ ભાર રહ્યો છે હંમેશા, બધા જ ખંડકાવ્યમાં। વસંત વિજયમાં કાંતે પાંડુની જે કથા લીધી છે એ મહાભારતના આદિ પર્વમાંથી 118 થી 125 અધ્યાય સુધી જે વિસ્તરેલી છે મૂળ મહાભારતના આદિ પર્વમાં, એ કથામાંથી પાંડુ રાજાનું અવસાન એ 125માં અધ્યાયની પ્રથમ 12 શ્લોકમાંની જે કથા છે એટલી જ કથાને કાંત પસંદ કરે છે પોતાના વિષય વસ્તુ તરીકે, બાકીની કમાલ કાંતની છે। અને એ બધી વિગતો ખ્યાત છે, પાંડુએ કરેલી ભૂલ, પાંડુને મળેલો શાપ, વનની અંદર વરસવાનું, આ બધું જાણીતું છે, એટલે કાંતને એમાં રસ નથી। ઔચિત્યપૂર્વક કાંતે મહાભારત કારે આપેલું
જે કંઈ છે એમાંથી કેવળ બીજરૂપ પરિસ્થિતિમાંથી પોતાની અનુભૂતિ સંદર્ભે કામ લાગે એવો કથાનો પિંડ રચી લે છે. 125માં અધ્યાયના પહેલા 12 શ્લોકમાંની ભોંય પર વસંત વિજયનું, કાંતના વસંત વિજયનું ઘટાદાર વટવૃક્ષ જે ઉગાડ્યું છે એના માટે કાંતે ઔચિત્યપૂર્વક પોતાની પ્રતિભાને બને ત્યાં સુધી જે મિથ છે એને સુસંગત નીવડે એ રીતે કામે લગાડી આખી રચનાનું કાઠું ઘડ્યું છે. વસંત વિજયના ફક્ત 55 શ્લોકોમાંથી પ્રારંભના 26 શ્લોક સુધીનું સમગ્ર વસ્તુ કાંતનું પોતાનું કલ્પના. કાંતે મહાભારતકારની ઘટનામાં કેટલાક કળાત્મક ઉમેરણ કર્યા છે. આ સબળ અને ઔચિત્યપૂર્વકના ઉમેરણો ભાવક ચિત્તમાં વસંત અને પાંડુ એ બંનેની રેખાઓને ઊભી કરી આપે છે. કાંતના આ ઉમેરણોથી પૂર્વાર્ધ એના ઉત્તરાર્ધને વિશેષ નાટ્યાત્મક, રસાત્મક અને અંતે કલાત્મક કરવામાં ફાળો આપે છે. આમાંના કેટલાક ઉમેરણ જે વિશેષ આસ્વાદ્ય છે તે નીચે પ્રમાણે છે. 1. દુઃસ્વપ્નનો નિર્દેશ, આ જે મહાભારતમાં નથી તે. 2. માદ્રીવિલાસ સરોવરની કલ્પના, એકાંતની છે. 3. પૂર્વ સ્મરણ. 4. માદ્રી સાથે વનમાં ગમન કરે એ પહેલા જ વનમાં વસંત પ્રસરી ગઈ છે એટલે એના કારણે જે વિવશતા છે એનું આલેખન. 5. માદ્રીવિલાસ સરોવરમાં સ્નાન દ્વારા જાતીય વૃત્તિની પકડમાંથી છૂટવાની પાંડુની મથામણ. 6. માદ્રીનું જ પર્ણકુટીમાં હાજર હોવું એટલે કે કોઈ કારણસર કુંતાનું ગેરહાજર રહેવું. કાંતે મૂળ મહાભારતની ઘટનાઓમાંથી થોડીક પોતાની વસ્તુને અનુકૂળ હોય એ રીતે ફેરવી છે, બદલી છે. આ ઉપરના 6 ફેરફાર ઉપરાંત જે કાંતે બદલાવ કર્યો તે એની અંદર 1. મહાભારતકાર શુભ્ર વસ્ત્રથી જગી રહેલી એકલી માદ્રી એમ માદ્રીનું વર્ણન કરે છે, જ્યારે કાંત ઝીણા વલ્કલને આજ એણે અંગ ધર્યું હતું એવું કહે છે. કાંતે કદાચ વન નિવાસના સંદર્ભે પણ માદ્રીને વલ્કલ પહેરેલી કલ્પી હશે. આજે પણ એણે ઝીણા વિશેષણના સંદર્ભે ભાર મૂક્યો છે, રોજ નથી પહેરતી પણ આજે એણે ઝીણું વલ્કલ પહેર્યું છે જેમાંથી એનો દેહ કળાતો હોય એવું. 2. મહાભારતકારે માદ્રી પાસે ગીત નથી ગવડાયું, કાંતનું આ પોતિકું ઉમેરણ છે જે પાંડુની થનાર રતિ ક્રીડાને વધુ સૂક્ષ્મ અને વધારે રસિક બનાવે છે. 3. મહાભારતકાર વસંતેલા વનને જોઈને પાંડુના અંતરમાં કામ વિકાર ઉત્પન્ન થયો એમ કહી વનમાં રાજાને અનુસરતી સૂક્ષ્મ વસ્ત્રવાળી એ માદ્રીને જોતા જ ગહન વનમાં દવ ફાટી નીકળે એમ રાજાનો કામ ભભૂકી ઉઠ્યો અને એ કમલ નેત્રીને એકાંતમાં જોઈ રાજા કામથી પરવશ થઈ ગયા અને તે કામના વેગને રોકી ન શક્યા એવું મહાભારતકાર વર્ણવે છે. પણ કાંત પરભૃતિકાનું અને માદ્રીનું ગાન બેઉનો ઉમેરો કરી માદ્રીના ચિત્તની સ્થિતિને પરોક્ષ રીતે વર્ણવે છે અને સાથે સાથે પાંડુની જે રસિકતા છે એ ધીમે ધીમે કેવી વધતી જાય છે એનું પણ આછું આછું ચિત્રણ થતું જાય એવું કાંત કરે છે. ચરમ કોટીએ પહોંચતા પહેલા જે કાળક્ષય દ્વારા ચરમ કોટીની અસરની તીવ્રતા વધારવાના જે પ્રયાસ છે એ પ્રયાસને પણ આપણે કોયલનું ગાન, માદ્રીનું ગાન એને ગણી શકીએ. 4.
મહાભારતકારે સ્પષ્ટ રીતે પાંડુએ જ બળપૂર્વક માદ્રી સાથે મૈથુન ધર્મ આચર્યો એવું કહ્યું છે. પણ કાંત એવું નથી કહેતા. એની અંદર તો પાંડુના પાત્રના ગૌરવનો મહાભારતની અંદર તો જરા પાંડુના પાત્રને નીચે પાડ્યો છે. કાંત એને નરેન્દ્ર કહે છે, એને એક વિશિષ્ટ ગૌરવ આપે છે. કાંત જંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજ મહી એમ વર્ણવે છે. આ સંદર્ભે આપણા વિદ્વાનોએ બહુ ચર્ચાઓ કરી છે. નરસિંહરાવ દિવેટિયાના મતે કાવ્ય સમાપનની ઉતાવળમાં નારીને અસ્વાભાવિક એવું વર્ણન કાંતે કર્યું છે. આવું નરસિંહરાવ દિવેટિયા કહે છે. રમણભાઈના મતે પાંડુનો વિકાર વેગ એટલો હતો કે કવિએ પાંડુને જ પ્રથમ ચલાવ્યો હોત અને માદ્રીને માત્ર નિષેધ ન કરતી સ્થિર રાખી હોત તો પણ ઘણું હતું. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કહે છે, આખા કાવ્યમાં માદ્રીની જે સ્વસ્થતા દેખાય છે તે આભાસી છે. એ દ્રષ્ટિએ જોતા કામ વિમુખ સ્ત્રી પર બળાત્કાર કર્યાના આરોપમાંથી પાંડુ ઉગરી જાય છે. વસંતની અસર એકલા પાંડુના મન પર જ થાય એવું તો નથી, માદ્રીના મન પર પણ એની અસર છે. ને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાચા છે. આપણા નરસિંહરાવ દિવેટિયા કે રમણભાઈ એ એવા વિવેચકો છે, રૂઢિચુસ્ત, જેને સ્ત્રી પહેલ કરે એવું આજે આપણે 2022માં નથી સ્વીકારી શકતા, તો સ્વાભાવિક છે કે એ ન સ્વીકારી શકે. પણ આ કાંતની ભૂલ નથી. વસંતની અસર જો પાંડુ પર થાય તો માદ્રી પર કેમ ના થાય? આ બધી ચર્ચા મહાભારતકારે સૂચવેલી નિર્દેશેલી રીતે પાંડુને કાંતે જો બતાવ્યો હોત તો ઊભી ન થઈ હોત. પણ મહાભારત પાસેથી ઉછીના પાત્રો લઈ એમાં મૌલિકતા દ્વારા પુનઃસર્જન કરવાની પ્રક્રિયાના પરિણામે આવું થયું છે. આમાં કાંતની અજાણપણે પાંડુ તરફની જે માન બુદ્ધિ એક આદર હોય એણે પણ કામ કર્યું હોય. આખાય કાવ્યના રસને કેન્દ્રમાં રાખીએ તો પણ જંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજ મહી એ આપણને તો યોગ્ય લાગે છે. કાંતે પાંડુના ચિત્તમાં ચાલતા પ્રવાહોનું આલેખન પોતાની માનવ સૂઝથી કર્યું છે. સ્ત્રી પહેલ ન કરે એને વસંતની અસર ન થાય એવું કાંત નહીં માનતા હોય. પાંચમું, મહાભારતકાર આ પ્રસંગ વર્ણવતા અધ્યાયને પાંડુપુરમ એવું નામ આપે છે. જ્યારે કાંત વસંત વિજયી, અહીં બંનેના દ્રષ્ટિબિંદુનો વ્યાસ અને કાંત બેઉના દ્રષ્ટિબિંદુમાં જે ભેદ છે એ પણ તમે જોઈ શકો. એક એને પાંડુપુરમ કહે છે, બીજો એને વસંત વિજયી કહે છે. જે કંઈ થયું એમાં જે કંઈ દોષ છે વસંતનો છે, બીજા કોઈનો. વસ્તુની દ્રષ્ટિએ કાંતને અહીં અતિજ્ઞાનમાં જે છૂટ લેવી પડી છે એવી અણછાજતી મૂળ પાત્રોને વિકૃત કરતી છૂટ લેવી પડી નથી. અહીં મિથ સાથેના એમના સંબંધો કેવળ શુદ્ધ જ નહીં પણ કલાના આવિષ્કારમાં મહદ અંશે મદદરૂપ બન્યા છે. કાંતે મૂકવા ઈચ્છેલ ભારથી, નવા ફેરફાર કે ઉમેરણથી મૂળ મહાભારતની ઘટનાને કશું ખમવું પડ્યું નથી. એટલું જ નહીં પણ મહાભારતકારના આ સંદર્ભમાંના લગભગ ગૃહિત રહેલા ભાવ શિખરોને કાંતે પોતાની ભાસ્કર કવિ પ્રતિભાથી કનક વર્ણા કરી પ્રગટ કર્યા છે. આમ વસંત વિજયનું વસ્તુ સુદૃઢ, મૂળ અનુભૂતિને અસરકારક અને કળાત્મક રીતે વ્યક્ત કરે એવું બન્યું છે. કાંતે અહીં ખ્યાત વસ્તુ હોવાના લાભ પણ લીધા છે, જેમાંનો પહેલો લાભ એ કે પાંડુના શાપની કથાને એણે વર્ણવવી પડતી નથી. ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ, એ બધાને ખબર હોય જ. શ્રી નલિન રાવળના મતે આત્મપરત અને દેહપરત બે ધ્રુવ વચ્ચેની સમતુલા અસંગત કામ વેગને લઈને વસંત વિજયમાં તૂટે છે અને આના કારણે જે ઘેરો કારુણ્ય છવાય છે તે વિશાળ કાળપટને વિક્ષુબ્ધ કરતું
સાંપ્રતમાં પણ પછડાય છે. નહીં નાથ નહીં નાથ ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારો હજી તો બહુ વાર છે. આ જે માદ્રીનું કથન હતું એના પછી તરત જ કવિનું કથન આવે છે. હજારો વર્ષો એ વચન નીકળ્યા ને વહી ગયા, ખરે વક્તા શ્રોતા નથી તદપે એ વિસ્મૃત થયા. માદ્રીના કથનને તો હજારો વર્ષ વીતી ગયા છે અને છતાંય હજુ પણ વક્તા શ્રોતા નથી તદપી એ વિસ્મૃત થયા. આ બે કડી વચ્ચેનો કાલપટ હજારો વર્ષ પર પથરાયેલો છે અને છતાંય એ કાલપટ અવિસ્મરણીય છે, એવો ને એવો યાદ છે. જન હૃદયમાં જે ઉદ્ગારમાં કરુણ ગર્ભ ભાવીનો સંકેત રહેલો હતો અને જે વડે અતીતની ક્ષણો સંક્ષુબ્ધ થઈ હતી, તે માદ્રીનો ઉદ્ગાર સાંપ્રતમાં પણ પ્રણય વૈષમ્યનો કરુણ ધ્વનિ વહાવતો રહે છે. અતીતને સાંપ્રત સાથે સાંકળી કાલ પરિણામના અસહ્ય ઓથાર નીચે રહેલા સાંપ્રત પ્રત્યે ઇંગિત કરી અને એનું અસ્તિત્વ સૂચવાયું છે. મહાભારતકારે જે ભાવબિંદુઓને સ્પર્શવાનું ટાળ્યું એ ભાવબિંદુઓને કાંતે પોતાની પ્રતિભાથી શોધી અને આલેખ્યા, એક કવિ કર્મ જેને આપણે કહીએ છીએ તે. અને એટલે જ આ રચનાનો મધ્ય ભાગ ભલે ધીમે ધીમે પણ છટાથી નિરૂપાયો છે. કાંતે વસ્તુના સંદર્ભને ભાવગત કરવાના માધ્યમ તરીકે ક્યારેક વસ્તુની સંકલના માટે, ક્યારેક વસ્તુની પશ્ચાદભૂ માટે, ક્યારેક પાત્રની કે પ્રસંગની નાજુક નિર્ણાયક પરિસ્થિતિના કારણે, વસંતના મળસ્કા પહેલાના, પરોઢ પછીના, એમ વિવિધ સમયના વાતાવરણને પદાવલીની ચીવટથી, છંદના વિનિયોગથી, સુરેખ ચિત્રણથી જીવંત કરવાનો પ્રયત્ન કર્યો છે. જશવંત શેખડીવાળા આ સંદર્ભમાં યોગ્ય રીતે જ નોંધે છે કે કાંતે ચોમેર વિસ્તરેલી બહુવિધ અને નવોન્મેષશાલીની પ્રકૃતિની લીલાનું અત્યંત ઇન્દ્રિય ગ્રાહ્ય ચિત્રણ, એમાંના સુરેખ બિંબો, જીવંત ગતિશીલતા અને ભાવ અનુકૂળ શબ્દ અને વર્ણવિન્યાસને લઈને આંખ, કાન, નાક અને ત્વચા દ્વારા આપણા અંગે અંગમાં વ્યાપી જાય અને આપણે વસંતમાં પ્રફુલ્લિત બની ગયેલી પર્વતીય વનરાજીમાં મુગ્ધ બની જાણે કે ખોવાઈ જઈએ છીએ. એટલે તમારે નલિન રાવળ ઉપરાંત જશવંત શેખડીવાળાનો લેખ પણ શોધીને વાંચવો જોઈએ. વસંત વિજયનું વાતાવરણ પ્રાચીન કાળના અસ્વસ્થ પાંડુને જ નહીં, વર્તમાન યુગના સહૃદય વાચકને પણ મદોન્મત્ત કરી દે છે. ટૂંકમાં કહીએ તો આ રચનાનું વાતાવરણ કેવળ સજીવ વિશેષણને જ યોગ્ય છે. પાંડુ માદ્રીની જેમ વાતાવરણ અહીં એક પાત્ર બનીને પ્રગટ્યું છે. મહાભારતકારનો પાંડુ કાંતના પાંડુ જેવો સબળ અને લલિત નથી, નહીં તો મહાભારતકારને બળપૂર્વક માદ્રી સાથે મૈથુન ધર્મ આચરતો ન બતાવવો પડત. કાંતે પાંડુનું નવસર્જન કર્યું છે. મહાભારત પાંડુને કામ વિવશ લુપ્ત, એની બુદ્ધિ ચેતના હણાયેલો હોય એવો ચિત્રિત કરે છે, જ્યારે કાંત એને નરેન્દ્ર તરીકે આલેખે છે. કાંતના વસંત વિજયમાં કવિતા કળાના વિજયના ડંકા વગાડનાર જો કોઈ તત્વ હોય તો એમની પાંડુના પાત્રની પુનઃ સર્જના જ છે. કાંતે પાંડુની જેમ જ માદ્રીના પાત્રનું પણ પુનઃ સર્જન કર્યું છે. કાંતે માદ્રીના નિષેધ, જે નહીં નાથ નહીં નાથ ન જાણું કે સવાર છે, એ નિષેધ ભર્યા ઉદ્ગારથી કાવ્યનો પ્રારંભ અને અંત ઝંપલાવી પડી માદ્રી નરેન્દ્ર ભુજ મહી, એ માદ્રીની સ્થિતિથી કર્યો છે, જે એ જ સૂચવે છે કે મૂક પાંડુ પર અસર કરનાર બે તત્વોમાં માદ્રી પણ છે. વસંત ઉપરાંત આખી રચનામાં બે ભાવબિંદુઓના કેન્દ્રમાં માદ્રીનું હોવું
एकांत द्वारा निर्मित माद्री द्वारा शक्य बने, व्यास द्वारा निर्मित माद्री थी ये शक्य बने नहीं। महाभारत में बलपूर्वक माद्री ने राजा पकड़ी ले छे, जारे अहीं जंपलावी पड़ी माद्री ए स्थिति छे। आ करवा माटे कांते माद्री नु पुनः सर्जन करवुं पड़े ए एना माटे अनिवार्य हतुं, अने एटले ज एमणे अशिष्ट अने अनौचित्य न लागे ए रीते हळवाश थी ध्वनि थी केवल सूक्ष्म सूचनों द्वारा माद्री मानी दाम्पत्य वृत्ति सक्रिय बनती निरूपी छे। पांडुनो भव्य पात्र बलात्कार द्वारा कंक अंशे एनु गौरव हनन थतु हतु अने ए अहींया अटके छे, अने माद्रीनु पात्र जे साव निष्क्रिय लागतु हतु अति ज्ञाननी द्रौपदीनी जेम ए अहीं एवी निष्क्रिय रही नथी। आ रचनानु छंदो विधान अने ए निमित्ते उपयोगमां लेवायेली पदावली गुजराती कवितामां आज लगी अपूर्व छे। प्रमाणमां दीर्घ एवी आ रचनाना छंदो विधानमां केवल छंदनो ज भावोचित्त वैविध्य नथी, पण आ छंदो विधान कृतिना आकार सौष्ठवनो पण स्पर्श करावे छे। काव्यनी बाह्य अने आंतर आकृति वच्चे लगभग सेतु जेवू काम अहींना छंदो विधाने करेलू छे। भृगुराय अंजारिया, मैं तमने कहेलू एमनो पुस्तक तमारे जोवू जोईए, भृगुराय अंजारिया वर्णन ने जुदी जुदी नक्षी थी अंकित करवामां कांते करेला छंद पलटाना उपयोगनी शक्तिनी पराकाष्ठा वसंत विजयमां जुए छे। काव्यनो 37मो अति ख्यात श्लोक धीमे धीमे छटा थी कुसुम रज लई डोलतो वायु वाय, आम तो योजना प्रमाणे शिखरणी में आवो जोईए, पण पांचे इंद्रियोना आकर्षण द्वारा मानवना हृदय ने गाळी नाखती वसंतनी सृष्टि नी छटा शोभाए जे मादक स्वर्ग खड़ू कर्यु हतु ते वर्णववा जता कवि शिखरणी न फावता कविए डोलन अने विलंबनो भाव दीपावी शकता स्रग्धरा छंदनो उपयोग कर्यो। मित्रों आ स्रग्धरा छे, आपणे बधा स्रग्धरा बोलता हता ते खोटू छे, स्रग्धरा स्वर व्यंजन विगत भाव लय आ बधु ओगळी जई अहीं कोई अवर्ण्य एक रस्ता पामे छे। वाचक हृदयनो गगन घेर तो आ श्लोक अर्वाचीन कवितानो पहलो अने वीरल जय घोष छे। वृत्त पलटो एटले के छंद पलटो एनु पण ए सौथी ज्वलंत उदाहरण छे। आपणने खबर छे खंड काव्यमां भाव पलटा प्रमाणे छंद पलटा जरूरी छे, एनु एक लक्षण छे, एटले के वृत्ति प्रमाणे वृत्त बदलवो, वृत्त एटले छंद। आ सौ छंदोथी उभी थती काव्यनी इबारत भव्य प्रसाद, प्रसाद एटले महल जेवी रही छे। आ इबारत ने अनुकूल एक ज पदावली आ आखी रचनामां प्रयोजाय छे। वृत्तनी अपेक्षाने अनुसरीने अनेक संस्कृत शब्दों कांते आ काव्यमां अपनाव्या छे, अने ए शब्दों वृत्ते, वृत्त एटले छंद, वृत्ते फरमावेला पोताना स्थानमां स्वरूप विकृति वगर बेसी जाय छे। एटलुं ज नहीं पण ए शब्दों निज स्थानने शोभावे छे। कवितानी पेली जाणीती व्याख्या छे कॉलरीजनी, योग्य शब्द योग्य जग्याए एवं कांतमां बिलकुल थाय छे। वृत्तना लईने सरल वाही राखे छे अने अर्थने समृद्ध करे छे। कांतनी कवितामां संस्कृतनो प्रभाव एना सौथी विशेष गमी जाय एवा रूपे रसिकतापूर्वक विवेकपूर्ण प्रयोजेली आ वसंत विजयनी पदावलीमां देखाय छे। कविए अहीं भाषाने पदावलीने जे छटाथी प्रयोजी छे ते एमनी पदावलीगत प्रभुतानो भाव अर्थ काव्य त्रणेय संदर्भे विजय सूचक बने छे। आम वसंत विजय केवल कांतना ज काव्योमां उत्तमता सिद्ध करतो काव्य नथी, गुजरातीमां आज सुधीमां लखायेला खंड काव्योमां ज नहीं, सौ काव्योमां एनोखी भात पाडनारू
અને કવિએ પોતે વ્યક્ત કરેલ શ્રદ્ધાને એમણે એવું કહેલું આ કાવ્ય આપણી ભાષામાં વિશિષ્ટ થશે એવું કાંતને શ્રદ્ધા હતી એ કવિની શ્રદ્ધાને સાચું પાડનારું બન્યું છે. આથી જ સુંદરમ વસંત વિજયીને કાવ્ય કળાની શિશિરમાં કાવ્ય કળાનો પહેલો વસંત વિજય કહે છે.